રાજકોટમાં કલેક્ટર રેમ્યા મોહને મોટો નિર્ણય લીધો છે. ઓક્સિજન નહીં તો હોસ્પિટલને મંજૂરી નહીં. અત્યાર સુધીમાં જ્યારે મંજૂરી આપવામાં આવે તે હોસ્પિટલ ચાલુ રહેશે. નવી હોસ્પિટલ શરૂ કરતા પહેલા વ્યવસ્થા હોવી જરૂરી છે. હાલમાં 41 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. રાજકોટમાં પરિસ્થિતિ બગડી રહી છે. રોજબરોજ કેસ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિની વચ્ચે નવી હોસ્પિટલ શરૂ કરતા પહેલા વ્યવસ્થા હોવી જરૂરી છે. હાલમાં 41 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે, પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. તો એમને મંજૂરી ન આપી દેવાય અને એટલા જ માટે કલેક્ટરે આ એક મોટો નિર્ણય કર્યો છે. ઓક્સિજન નહીં તો હોસ્પિટલને મંજૂરી નહીં. હાલમાં 41 કોવિડ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છે. આવી પરિસ્થિતિની વચ્ચે રાજકોટ કલેક્ટરે વાત કહી છે, મોટો નિર્ણય કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે નવી હોસ્પિટલમાં ઓક્સિજન નહીં હોય તો મંજૂરી નહીં આપવામાં આવે. આ વાત કહી છે, નવી હોસ્પિટલ ઓક્સિજનની વ્યવસ્થા હોવી જરૂરી છે અને હાલમાં જ્યારે મંજૂરી આપવામાં આવી છે તે હોસ્પિટલ ચાલુ રહેશે. ગૌરવ અમારી સાથે જોડાય છે. ગૌરવ, આ વાત કલેક્ટર તરફથી કહેવામાં આવી છે કે હાલમાં ઓક્સિજન નું મોનિટરિંગ થઈ રહ્યું છે અને ઓક્સિજન નહીં તો હવે મંજૂરી પણ નહીં. જનક, જે રીતના ઓક્સિજન ની અસર સર્જાની હતી ને ત્યારબાદ હવે જિલ્લા કલેક્ટર પહોંચે તેમના દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ઓક્સિજન નહીં હોય તેવી હોસ્પિટલોને હવે મંજૂરી છે તે આપવામાં નહીં આવે. અત્યાર સુધી જેને પણ મંજૂરી આપવામાં આવી છે તે હોસ્પિટલ ચાલુ રહેશે. સાથે જ મહત્વની વાત એ છે કે નવી હોસ્પિટલ ચાલુ કરવી હોય તો તેમને ઓક્સિજન ની વ્યવસ્થા છે તે કરવી ફરજિયાત રહેશે. સાથે જ 41 જેટલી અત્યાર સુધીમાં કોવિડ હોસ્પિટલ છે તે કાર્યરત છે તે રાખવામાં આવી છે. તમામ જે હોસ્પિટલો છે મોનિટરિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ઓક્સિજન મોનિટરિંગ માટેનું એક રજિસ્ટર છે તે પણ નિભાવવું પડશે અને સાથે જ તમામ જે ખાનગી હોસ્પિટલો છે તેમને રજિસ્ટ્રેશન કરવું પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે. નવી હોસ્પિટલ શરૂ કરતા પહેલા ઓક્સિજનની વ્યવસ્થા છે તે ગોઠવવાનો આદેશ છે તે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા આપી દેવામાં આવ્યો છે. સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે. નવી હોસ્પિટલ શરૂ કરતા પહેલા હોસ્પિટલ સંચાલકોએ ઓક્સિજન પ્લાન્ટ કે અન્ય કોઈ વ્યવસ્થા છે કે નહીં તેની જે માહિતી છે તે જિલ્લા કલેક્ટર કચેરીને આપવાની રહેશે અને સાથે જ ઓક્સિજનની કમી ન સર્જે તે માટે તેને દર્દીઓનું જે મોતની જે ઘટનાઓ સામે આવતી હતી તે ન થાય તે માટે તેના જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે ઓક્સિજન નહીં તો હોસ્પિટલને મંજૂરી નહીં, આ વાત રાજકોટના કલેક્ટરે કહી છે.